नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल गुंद्रा तेमज श्री विवेकानंद विनय मंदिर तालाड़ा नी यूट्यूब चैनल में आप सौनु हार्दिक स्वागत है। हवे आजना लेक्चर नी अंदर आपणे धोरण 9 विज्ञान विषय बात करवाना छे। हवे धोरण 9 नी अंदर जे पहलू चेप्टर हतु ए आपणे पूरु कर्यु, आपणी आसपासमां द्रव्य। हवे आपणे एक अगत्यनु चेप्टर छे एना विषे अभ्यास छे करवानो छे, चेप्टर नंबर 8 गति। हवे आपणे रसायण विज्ञान छे एनी थोड़ीक माहिती छे मेळवी, कारण के पहलू चेप्टर हतुं ए केमिस्ट्रीनुं हतुं, रसायण विज्ञानुं हतुं। हवे आपणे एक भौतिक विज्ञान एटले के फिजिक्सना एक चेप्टर छे एनो आपणे अभ्यास छे करवानो छे। तो गति विषे वात करीए आपणे, तो आपणे आ चेप्टरनी अंदर गति एना विविध प्रकारों, खास करीने जे कोईपण पदार्थ से सीधी रेखा में गति करते हुए सुरेख गति एना विषे अभ्यास छे करवानो छे। आ उपरांत झड़प विषे भणवानुं छे, सरेराश झड़प छे एना विषे अभ्यास करवानो छे, वेग, सरेराश वेग, प्रवेग, आ बधा ज भौतिक राशि छे एना विषे आपणे आ चेप्टरनी अंदर अभ्यास छे करवानो थशे। आ उपरांत आ जे गति छे એનું આલેખીય નિરૂપણ છે, આલેખ દ્વારા ગતિનો ખ્યાલ એ પણ આપણે આ ચેપ્ટરની અંદર મેળવવાનો થશે। અને છેલ્લે એક વર્તુળમય ગતિ કરતા પદાર્થો છે એટલે કે વર્તુળમય ગતિનો પણ આપણે અભ્યાસ છે કરવાનો છે। તો સૌપ્રથમ આજના આ ગતિના પહેલા લેક્ચરની અંદર પ્રસ્તાવનાની જો વાત કરીએ તો આપણે બધાને ખબર છે કે રોજિંદા જીવનની અંદર આપણે આજુબાજુ નજર કરીએ તો તમને ઘણા બધા પદાર્થો છે એ ગતિ કરતા જોવા મળે। દાખલા તરીકે ઉદાહરણ જોઈએ કે ભાઈ આકાશની અંદર ઉડતું જે પક્ષી છે એની વાત કરીએ, આ ઉપરાંત રસ્તા ઉપર ચાલતા જે વાહનો છે એની વાત કરીએ, આ ઉપરાંત આપણા શરીરની અંદર જે રુધિરનું પરિભ્રમણ છે, જો આપણને ખબર છે કે આપણા શરીરની અંદર ધમની અને શિરા આ બે મુખ્ય નલિકાઓ આવેલી હોય, એક ધમની અને એક શિરા, આ બે જે નલિકાઓ છે, ધમની છે આ ધમનીની અંદર શુદ્ધ રુધિર છે વહેતું હોય અને શિરા છે એની અંદર અશુદ્ધ રુધિર છે વહેતું હોય। તો એ જે આ બે મુખ્ય નલિકાઓ છે એની અંદર જે રુધિર છે એનું જે પરિભ્રમણ છે આપણા શરીરની અંદર જે એક તંત્ર આવેલું હોય, કારણ કે તમે ભણી ગયા છો કે આપણું શરીર છે ને એ વિવિધ તંત્રોનું છે બનેલું છે, અને એમાંનું એક તંત્ર એટલે કે રુધિરાભિસરણ તંત્ર, કે આપણા આખા શરીરની અંદર આપણા શરીરના પ્રત્યેક કોષ સુધી રુધિર છે પહોંચતું હોય અને રુધિર મારફતે જ કોષ છે એ પોતાનું પોષણ છે મેળવતો હોય। તો એ જે ધમની અને શિરાની અંદર જે રુધિર છે એનું પરિવહન થાય છે તો પણ એ ગતિનું જ ઉદાહરણ છે। એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે ગતિના ઘણા બધા ઉદાહરણો છે એ તમે જોઈ શકો। આ ઉપરાંત આપણને એ પણ ખબર છે કે થોડીક બ્રહ્માંડની વાત કરીએ તો બ્રહ્માંડની અંદર જે બધા અવકાશી પિંડો છે, અવકાશી પદાર્થો છે, પછી ગ્રહો હોય તો આપણને ખબર છે કે ગ્રહો છે એ પૃથ્વી છે આપણે ગ્રહ છે કે જે સૂર્યની આજુબાજુ શું કરે છે, પરિભ્રમણ કરે છે। આપણું જે સૂર્યમંડળ છે તો એ સૂર્યમંડળની અંદર સૂર્યમંડળના જે સભ્યો છે એ સૂર્યની ફરતે શું કરે છે, પ્રદક્ષિણા છે કરે છે। આપણી પૃથ્વી છે એ પણ સૂર્યની ફરતે શું કરે છે, પરિભ્રમણ કરે છે। આ ઉપરાંત આપણું જે સૂર્યમંડળ જે આકાશ ગંગાની અંદર આવેલું છે તો આકાશ ગંગાની સાપેક્ષે સૂર્ય પણ શું કરે છે, ગતિ છે કરે છે। મતલબ કે આપણી જે આકાશ ગંગા છે, તમને કદાચ ખ્યાલ હશે આપણી જે આકાશ ગંગા છે એનું નામ શું છે, તો કે મિલ્કી વે અથવા તો મંદાકિની, દૂધ ગંગા, કે જેની ફરતે આપણો જે સૂર્ય છે એ શું કરે છે, પરિભ્રમણ છે કરે છે। તો આ અવકાશી પદાર્થો છે એ પણ શું કરે છે, પરિભ્રમણ છે કરે છે। તો આ બધા કોના ઉદાહરણો જોયા આપણે, તો કે ગતિમય પદાર્થોના ઉદાહરણો જોયા। તો આના ઉપરથી આપણે ગતિનો ખ્યાલ છે મેળવી શકીએ, ખરેખર ગતિ કોને કેવી અથવા ગતિમાન પદાર્થ કોને કેવો, તો આપણે કહી શકીએ કે જ્યારે કોઈ એક પદાર્થ છે એ બીજા પદાર્થની સાપેક્ષે સમયની સાથે જો પોતાના સ્થાનમાં ફેરફાર કરે તો તે પદાર્થ
ગતિ કરે છે એવું ગણી શકાય. તો આપણે જોઈએ આપણે કે ગતિ કોને કહેશું આપણે, ગતિ એટલે શું, જેવો પ્રશ્ન પૂછાય. ગતિ કોને કહેવી, તો લખી શકીએ આપણે કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમયની સાથે પોતાના સ્થાનમાં ફેરફાર અથવા તો બદલાવ, પોતાના સ્થાનમાં ફેરફાર કરતો હોય તો તે પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાય. બરાબર ધ્યાન આપજો, જ્યારે કોઈ પદાર્થ છે એ બીજા પદાર્થની સાપેક્ષે સમયની સાથે જો પોતાના સ્થાનમાં શું કરતો હોય, ફેરફાર છે કરતો હોય, પોતાનું સ્થાન છે એ બદલાવતો હોય, તો એ પદાર્થ છે એ ગતિમય છે એવું ગણી શકાય. આપણને ખબર છે કે ઉડતું પક્ષી છે તો એ સમયની સાથે પોતાના સ્થાનમાં શું કરતો હોય, ફેરફાર કરતો હોય, એકને એક જગ્યાએ ન રહેતું હોય, પોતાના સ્થાનની અંદર બદલાવ કરે છે, પોતાના સ્થાનની અંદર ફેરફાર કરે છે, તો આપણે એવું કહી શકીએ કે એ ગતિમય પદાર્થ છે. બરાબર, રસ્તા ઉપર જતા વાહનો છે એ પણ સમયની સાથે પોતાના સ્થાનમાં શું કરે છે, ફેરફાર કરે છે. બરાબર, તો એ બધા જ પદાર્થો છે એને ગતિમય પદાર્થ, દાખલા તરીકે હવામાંના જે ઘટક કણો છે, અણુ પરમાણુ છે, એ પણ પોતાના સ્થાનમાં શું કરે છે, ફેરફાર છે કરે છે. તો એ બધા જ કેવા પદાર્થો છે, તો કે ગતિમય પદાર્થો છે એવું ગણી શકાય. તો આ તો વાત થઈ પ્રત્યક્ષ ગતિમય પદાર્થોની કે જેને આપણે જોઈ શકીએ. દાખલા તરીકે આપણને ખબર છે કે પક્ષી ઉડતું હોય તો આપણે જોઈ શકીએ કે સમયની સાથે પોતાના સ્થાનમાં શું કરે છે, ફેરફાર કરે છે. પણ ઘણા પદાર્થો એવા છે કે જેને આપણે પ્રત્યક્ષ ગતિ કરે છે એ જોઈ શકતા નથી. દાખલા તરીકે એને આપણે વાત કરીએ તો હવાના જે ઘટક કણો છે, તો હવાના ઘટક કણો છે એ પણ સતત ગતિમય, તો એને આપણે નરી આંખે જોઈ શકતા નથી, માત્ર એને શું કરી શકાય, અનુભવ છે કરી શકાય. દાખલા તરીકે હવાના ઘટક કણો છે એ ગતિ કરે છે એવું ક્યારે ખબર પડે, તો કે આપણને ખબર છે કે દાખલા તરીકે કોઈ વૃક્ષ હોય, એ વૃક્ષના પાંદડાઓ છે હલતા હોય તો આપણને ખબર પડે કે હા પવન છે આવ્યો છે. પવન કોને કહેશું, તો પવનની ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા લખવી તો લખી શકાય કે ગતિમાન હવાને શું કહેવાય, હવા જ્યારે કેમાં આવે, ગતિમાં આવે, તેને પવન સ્વરૂપ પવન તરીકે ઓળખવામાં આવે છે. તો એ અપ્રત્યક્ષ છે, એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે આ બધા ગતિમય પદાર્થો છે એના ઉદાહરણો આપણે ગણી શકીએ. હવે ઘણી વખત કોઈ પદાર્થ છે એ ગતિ કરતો હોય તો એવું બની શકે કે કોઈ એક વ્યક્તિ છે તેને એક પદાર્થ છે એ ગતિમય લાગે, તો તે જ પદાર્થ છે એ કોઈ બીજા વ્યક્તિને સ્થિર પણ લાગી શકે. ફરીથી કહું છું કે ઘણી વખત એવું બને કે કોઈ ગતિમાન પદાર્થ હોય, કોઈ એ પદાર્થ છે એક વ્યક્તિને ગતિમાન લાગતો હોય અને બીજા વ્યક્તિને સ્થિર લાગતો હોય, આવું બની શકે ખરું? તો એના માટેનું તમને એક ઉદાહરણ હું આપું કે દાખલા તરીકે કોઈ બાળક છે કે તમે પોતે છે, એ બસની અંદર બેઠા હોય, તો બસની અંદર જે સીટ ઉપર આપણે બેઠા છે તો આપણી બાજુની સીટ ઉપર કોઈ બીજો વ્યક્તિ છે બેઠો હોય તો, અને બસ છે એ ગતિ કરતી હોય તો આપણે તે વ્યક્તિ તરફ નજર કરશું તો એ વ્યક્તિ આપણને સ્થિર લાગશે, પરંતુ બસની બહાર રોડ ઉપર કોઈ એક વ્યક્તિ ઊભો છે તો એ વ્યક્તિ છે એ તમારી બાજુવાળી વ્યક્તિ અથવા તો તમને જોશે
તો તમે બંને એને કેવા લાગશો? ગતિમાં લાગશો. બીજા શબ્દમાં કેવું હોય તો તમે જરાક બારી આગળથી ડોકું બહાર કાઢો અને બહારની વસ્તુઓ છે તમે જો તો રોડની સાઈડ ઉપર રહેલું કોઈ વૃક્ષ છે અથવા તો કોઈ થાંભલો છે એ તમને કેવો લાગશે? ગતિમાં લાગશે. પરંતુ રોડ ઉપર ઉભેલો વ્યક્તિ છે એ વૃક્ષ તરફ અથવા તો એ થાંભલા તરફ જોશે તો એ વૃક્ષ કે થાંભલો એને કેવો લાગશે? તો કે સ્થિર લાગશે. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે કોઈ પદાર્થ છે એ ગતિમાં છે કે કોઈ પદાર્થ છે એ સ્થિર છે એ તમે એ પદાર્થનું અવલોકન ક્યાંથી કરો એના ઉપર એનો આધાર રહેલો છે. કારણ કે તમારી બાજુમાં બેઠેલો જે વ્યક્તિ છે એ તમે બસની અંદરથી અવલોકન કરો છો માટે તમને સ્થિર લાગે છે અને પેલો વ્યક્તિ છે એ રોડ ઉપર ઊભો છે એ તમારી બાજુવાળા વ્યક્તિ તરફ નજર કરશે તો તમે અને તે વ્યક્તિ બંને કેમાં લાગશો? ગતિમાં લાગશો. તમે વૃક્ષ તરફ નજર કરશો તો એ વૃક્ષ તમને કેવું લાગશે? તો કે ગતિમાં લાગશે. પણ રોડ ઉપર ઊભેલો વ્યક્તિ છે એ વૃક્ષ તરફ નજર કરશે તો એને વૃક્ષ કેવું લાગશે? તો કે સ્થિર લાગશે. એટલે કહેવાનો મતલબ મારો છે કે એકનો એક જ પદાર્થ છે પણ એક વ્યક્તિ છે એને ગતિમાન લાગે છે, બીજા વ્યક્તિને સ્થિર લાગે છે. તો આનો મતલબ એવો છે કે તમે કોઈ પણ પદાર્થ છે, કોઈ પણ વસ્તુ છે એનું ક્યાં સ્થાન પરથી અવલોકન કરો તો ખરેખર ગતિનો ખ્યાલ છે, ગતિનો આધાર છે એ કેના ઉપર હોય? તો કે તમે પદાર્થ છે એનું અવલોકન છે એ કઈ જગ્યા ઉપરથી કરતા હોય. બરાબર. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે ખરેખર ગતિમય પદાર્થ કોને કહેશું? તો એ આપણે લખ્યું છે કે જ્યારે કોઈ પણ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમયની સાથે પોતાના સ્થાનમાં શું કરતો હોય? ફેરફાર કરતો હોય. તો આપણે એવું કહી શકીએ કે એ પદાર્થ છે એ કેવો છે? ગતિમાન છે. એ પદાર્થ કેવો છે? ગતિમાં છે એવું આપણે ગણી શકીએ. એટલે કહેવાનો મતલબ એવો છે કે ગતિની અંદર ખાસ વસ્તુ યાદ રાખવાની છે. એના અંદર ઘણા બધા ઉદાહરણો આપેલા છે, ઘણી બધી પ્રવૃત્તિઓ છે એ પણ ટેક્સ્ટબુકની અંદર આપેલી છે, એને લગતા કેટલાક દાખલાઓ છે એ પણ આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ છે કરવાનો છે. એના માટેની એક પ્રવૃત્તિ છે તમારે ટેક્સ્ટબુકની અંદર આપેલી છે. દાખલા તરીકે તમારા ઘરની અંદર કોઈ એક દિવાલ હોય, એ દિવાલ તરફ તમે નજર કરશો તો ખરેખર એ દિવાલ કેવી છે? તો કે સ્થિર છે. તમે ખરેખર દિવાલ તરફ નજર કરશો એટલે દિવાલ તમને કેવી લાગશે? સ્થિર લાગશે. પરંતુ જો તમે એ જ દિવાલ છે, કારણ કે આપણને ખબર છે કે પૃથ્વી છે એ ધરીભ્રમણ અને પરિક્રમણ આ બંને ક્રિયા છે એ કરે છે, પોતાની ધરી ઉપર પણ ફરે છે અને પોતાની ધરી ઉપર ફરતા ફરતા એ સૂર્યની આજુબાજુ પણ શું કરે છે? પરિભ્રમણ છે કરે છે. તો એનો મતલબ એવો થયો કે પૃથ્વી છે એ કેવી છે? તો કે ગતિમાન છે. એમ છતાં પણ તમે દિવાલ તરફ નજર કરશો એટલે દિવાલ તમને સ્થિર લાગશે. પરંતુ જો એ જ દિવાલ છે એનું તમે અવલોકન પૃથ્વી છે એની બહારથી કરશો તો એ જ દિવાલ તમને કેવી લાગશે? તો કે ગતિમાન લાગશે. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે ખરેખર કોઈ પદાર્થ છે એ બીજા પદાર્થની સાપેક્ષે કેવો હોય? ગતિમાં જ હોય. એટલે કહેવાનો મતલબ એવો છે, આવું તમે એક બીજું પણ અનુભવ્યું હશે કે ઘણી વખત તમે જો કોઈ ટ્રેન હોય, એ ટ્રેન છે એ બંધ છે, પ્લેટફોર્મ ઉપર જ છે, ચાલતી નથી, એ ટ્રેનની અંદર તમે બેઠા છો તો ઘણી વખત તમને એવો અનુભવ થયો હશે કે આપણી ટ્રેન છે ને એ ચાલતી હોય ને એવો આપણને ભાસ થાય. એવું ક્યારે થાય? તો કે જો આપણે ટ્રેનની અંદર બેઠા છો, આપણી ટ્રેન છે એ બંધ છે, પરંતુ આપણા બાજુના ટ્રેકમાંથી ઝડપથી કોઈ સામેથી એક ટ્રેન છે એ પસાર થાય તો ખરેખર આપણને એવો ભાસ થાય કે આપણી ટ્રેન છે આપણે કેમાં છીએ? ગતિમાં છે. વાસ્તવમાં હકીકતની અંદર આપણી ટ્રેન છે કે આપણે ગતિ કરતા નથી, એમ છતાં પણ આપણને એવો ભાસ થશે કે આપણે અથવા તો આપણી ટ્રેન છે એ ચાલતી હોય. એવું ક્યારે? તો કે ટ્રેન છે એ બંધ છે, એ ટ્રેનની જે બારી છે એની બાજુમાં આપણે બેઠા છે અને બાજુના ટ્રેકમાંથી કોઈ ટ્રેન છે એ પસાર છે થતી હોય ત્યારે આપણને એવો આભાસ થાય છે કે ખરેખર આપણે પણ કેમાં છીએ? ગતિમાં છે. આવું પણ આપણે ઘણી વખત
અનુભવવું છે. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે રોજિંદા જીવનની અંદર આવા ઘણા બધા અનુભવો છે એ આપણને થતા હોય. તો આપણે રોજ બરોજ આવા કેટલા પણ ગતિમાન પદાર્થો છે એના વિશે જોતા હોય, સાંભળતા હોય, અનુભવતા હોય. કેટલાક પ્રત્યક્ષ હોય તો કેટલાક કેવા હોય, અપ્રત્યક્ષ છે હોય. કેટલાક અનુભવો છે આપણે નરી આંખે જોઈ શકીએ. મેં પહેલાં જ વાત કરી, આકાશમાં ઉડતું પક્ષી છે, રસ્તા ઉપર ચાલતા વાહનો છે, તે બધા આપણે જોઈ શકીએ કે સમયની સાથે એ પોતાના સ્થાનમાં શું કરે છે, ફેરફાર છે, કરે છે. પરંતુ કેટલાક ગતિમાન પદાર્થો છે કેવા હોય, અપ્રત્યક્ષ હોય, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એટલે કારણ કે હવાના જે ઘટક કણો છે, કારણ કે આપણે આપણી આસપાસના જે દ્રવ્યો છે એની અંદર પણ ભણી ગયા છે કે કોઈ પણ દ્રવ્ય છે ને એના ઘટક કણો છે, દ્રવ્યના કણો છે, એની લાક્ષણિકતા આપણે જોઈ હતી કે દ્રવ્યના કણો છે ને એ સતત કેવા હોય, તો કે ગતિશીલ હોય. એ સતત ને સતત શું કરતા હોય, ગતિ કરતા હોય. અને આપણને એ પણ ખબર છે કે હવાના ઘટક કણો છે તો એનો આંતર અવકાશ છે ખૂબ જ વધારે હોય, એના જે અણુ અણુ હોય છે જગ્યા કેવી હોય, વધારે હોય, એટલી વધારે ગતિ કરતા હોય. પરંતુ એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. આમ હવા આવતી હોય તો આપણને દેખાય નથી દેખાતું. એ હવા છે, એની લહેર છે, એ જો આપણને સ્પર્શે તો આપણે એનો અનુભવ થાય, અથવા તો વૃક્ષ છે એના પાંદડાઓ છે હલતા હોય તો આપણને ખબર પડે કે પવન છે, હવા છે, એ આવી છે. તો કહેવાનો મતલબ મારો એવો છે કે આ બધા જે ઉદાહરણો છે એ ઉદાહરણો કેના છે, તો કે અપ્રત્યક્ષ છે, એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે ખાસ કરી અને આપણે આની અંદર જે ગતિ છે એની વાત કરીએ તો ખાસ કરીને આ ચેપ્ટરની અંદર આપણે સુરેખ ગતિ છે એની વાત છે કરવાના છીએ. સુરેખ ગતિ મીન્સ કે જે પદાર્થ છે સીધી રેખામાં ગતિ કરતો હોય. બાકી તો ઘણી વખત આપણને ખબર છે કે સુરેખ ગતિ હોય, આ ઉપરાંત ચાક ગતિ હોય, આ ઉપરાંત વર્તુળમય ગતિ હોય, આ ઉપરાંત કંપન ગતિ હોય, મતલબ કે દોલિત ગતિ હોય. જો કે દોલન વિશે પણ આપણે અભ્યાસ છે કરવાનો છે, દોલિત ગતિ, કારણ કે એ પૂર્ણ વર્તુળ પૂરું કરતી નથી. દાખલા તરીકે હિંચકો છે તો હિંચકાની ગતિ છે એને કેવી ગતિ કહેવાય, દોલિત ગતિ કહેવાય. આપણે ઘરે ઘડિયાળની અંદર પેલા લોલક આવતું તો એ લોલકની ગતિ છે એને પણ કેવી ગતિ કહેવાય, તો કે દોલિત ગતિ કહેવાય. ઘણી વખત તમે કોઈ પાર્કની અંદર ગયા હોય તો એની અંદર પેલો ઊંચક નીચક આવે, એની પણ મજા આપણે માણી હશે. તો એ જે ઊંચક નીચક છે તો એની જે ગતિ છે એને કેવી ગતિ કહેવાય, દોલિત ગતિ કહેવાય. તો આવી ઘણી બધી ગતિઓ છે, પરંતુ આપણે આ ચેપ્ટરની અંદર મુખ્યત્વે સુરેખ ગતિ છે એનો આપણે અભ્યાસ છે કરવાનો થશે. તો પ્રસ્તાવનાની અંદર અહીંયા સુધી રાખીએ, હવે પછીનું નેક્સ્ટ લેક્ચરની અંદર વાત છે કરશું. ઓકે, થેન્ક યુ.